આવતીકાલે અતિ પવિત્ર એવા ધનતેરસનો પર્વ છે. ધનતેરસે સોના તથા ચાંદીની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ત્યારે લોકો એક દિવસ પહેલા પોતાના મનપસંદ સોના ચાંદીના દાગીનાનું એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે. અમદાવાદમાં 11 સુધી પણ વધારે શોરૂમ છે જ્યાં અત્યારથી જ બુકિંગ શરૂ થઈ ગયું છે. આ વખતે સોના ચાંદીના ભાવ વધુ હોવાને લીધે લોકો 10 ગ્રામને બદલે 7 કે 8 ગ્રામ સોનાની ખરીદી કરી રહ્યા છે. ત્યારે ધનતેરસના દિવસે જ્વેલર્સે ત્યાં ભારે ભીડ રહેતી હોવાના કારણે મહિલાઓ એક દિવસ અગાઉ જ પોતાના મનપસંદ દાગીના બુક કરાવી રહ્યા છે. ત્યારે સોનાના ભાવ અપ છે, પણ એના સોનું એક સેફ વસ્તુ છે કે એના ભાવ કોઈ પણ વધે તો પણ અત્યારે કસ્ટમરમાં કોઈ એનો ઇફેક્ટ બહુ આવતી નથી. અને અત્યારે સોનું એક એવી વસ્તુ છે કે એ જ સેફ છે. અત્યારે બુકિંગ પણ સારું છે. આગળ ધનતેરસનો ટાઈમ છે, ધનતેરસનું પણ બુકિંગ એડવાન્સનું ચાલુ છે. અને અત્યારે કસ્ટમર પણ તમે જોઈ શકો છો કે કોઈ પણ કસ્ટમર છે અત્યારે વસ્તુ પાટલા છે, બંગડી છે, સેટ છે, દરેક વસ્તુમાં સારું એવું છે. અત્યારે કામકાજ પણ સારું છે અને ભાવ ઉપર જ છે. થોડો ભાવ આનાથી પણ થોડો ઓછો હોત તો આનાથી પણ વધારે સારું હોત, પણ અત્યારે કામ સારું જ છે. પુષ્ય નક્ષત્ર એ પણ અત્યારે અમારે એવરેજ સારું જ કામ હોય છે કે જ્યારે નવરાત્ર ચાલુ થયા ત્યારથી કામ સારું જ હોય છે. અત્યારે આગળ લગ્નની પણ સિઝન આવી રહી છે અને કામ પણ સારું છે અને અત્યારે આગળ પણ સારું જ ચાલશે એવું જ લાગે છે. ધનતેરસનો દિવસ સારો કહેવાય સોના ચાંદી માટે ખરીદવા માટે, એટલે અમે ઇન્ટરેસ્ટ વધારે ધરાવીએ છીએ કે ધનતેરસના દિવસે વસ્તુ લેવી જોઈએ. જો સગવડ ના હોય તો નાની મોટી જે આપણે ઈચ્છા હોય કે ભાઈ 500 કે 5000 એ ટાઈપની વસ્તુ લેવી પડે, પણ જો એ દિવસે સારામાં સારો દિવસ કહેવાય કે જો સોના ચાંદી કોઈ બી વસ્તુ ખરીદીને આપણે ઘરમાં લઈ જઈએ તો લક્ષ્મીનો વાસ થાય એવું કહેવા બી માગે છે કે ભાઈ લક્ષ્મી આવે. હું બુક કરાવું છું, સેટ કરાવું છું, મને એમાં ઇન્ટરેસ્ટ હતો, ઘણા ટાઈમથી વિચાર્યું હતું કે લેવો છે, એટલે આજે બુક કરાવવા માટે આવી છું.